અમદાવાદમાં રેરા દ્વારા તાજેતરમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં બિલ્ડરો ગ્રાહકો પાસેથી બીયુ પરમિશન મળ્યા પહેલા મેન્ટેનન્સના પૈસા નહીં લઈ શકે અને મેન્ટેનન્સના પૈસા રોકડમાં નહીં પરંતુ ચેકથી જ લેવા પડશે. રેરાએ આદેશ આપ્યો છે કે બિલ્ડરો બીયુ પરવાનગી મેળવતા પહેલા એકમો ખરીદનાર પાસેથી મેન્ટેનન્સ ડિપોઝિટ અથવા એડવાન્સ મેન્ટેનન્સ એકત્રિત કરી શકશે નહીં. રેરાએ સ્પષ્ટ કર્યું છે કે મેન્ટેનન્સ ડિપોઝિટ અથવા એડવાન્સ મેન્ટેનન્સ પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં બીયુ પરવાનગી મેળવ્યા પછી જ લઈ શકાય છે અને આ રકમનો ઉપયોગ સામાન્ય સુવિધાઓ માટે કરવાનો હોય છે, જેમાં બિલ્ડરોની ભૂમિકા ટ્રસ્ટી તરીકેની ગણી શકાય. ત્યારે રેરાના નિર્ણયનો ડેવલપર્સે વિરોધ કર્યો. અમારી ફક્ત એટલી વિનંતી છે રેરાને કે તમે જ્યારે મેમ્બરને કોઈ તકલીફ પડે ત્યારે રેરા એની અંદર ઇન્ટરવેન્શન કરે. અને આજકાલ રેરાનું વલણ એવા પ્રકારનું થઈ ગયું છે કે દરેક પ્રકારની અર્બન ગણો, રેવન્યુ ગણો, કોર્પોરેશન ગણો, ઓવડા ગણો, આટલા બધા સરકારના ખાતાઓ છે, છતાં પણ રેરા દરેક પ્રકારના ખાતાઓની ઉપર થઈ, સર્વોપરી થઈ અને કોઈપણ પ્રકારે ડેવલપરને દોષી ઠેરવવામાં જ એમને રસ હોય છે.